સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, જામનગર અમરેલી રાજકોટમાં પડ્યો ધોધમાર, ખેતરમાં ઉભા પાકને નુકસાન, ખેડૂતોને થયેલા પાક નુકસાનને લઈને 3 લાખ હેક્ટર વિસ્તારમાં પૂર્ણ થયો સર્વે, સરકારનો દાવો રાજ્યમાં 13 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનની સંભાવના. 21 ઓક્ટોબરથી શરૂ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી, 1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ, ખેડૂતોની માંગને ધ્યાને રાખતા વહેલી ખરીદી. ગુજરાતમાં દિવાળી બાદ જ શરૂ થશે શાળાઓ, દિવાળી બાદ પણ કોરોનાની સ્થિતિને જોઈને જ લેવાશે નિર્ણય. નવી શિક્ષણ નીતિને લઈને જીસીઈઆરટીની બેઠક, શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શિક્ષણ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર. રાજકોટમાં નહીં આવે સંપૂર્ણ લોકડાઉન, ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં ચર્ચા બાદ લેવાયો નિર્ણય, લોકડાઉન હિતાવહ નહીં હોવાનો વેપારીઓનો દાવો. સાબરકાંઠામાં 2 ગમખ્વાર અકસ્માતમાં 2ના મૃત્યુ, પ્રાંતિજ પાસે થયેલા અકસ્માતમાં પૂર્વ પાલિકા પ્રમુખનું મૃત્યુ, તો વિજયનગર પાસે મોપેડ ચાલક આર્મી જવાનનું પણ મોત. ભરૂચની ઝઘડિયા, જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં કેસ લીકેજ, લીકેજથી લોકોને શ્વાસમાં તકલીફ અને બળતરાની ફરિયાદ.